સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ પરમકૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી વિકાસદાયી બન્યો રહે તેવી મા પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના આવો દિવસને મંગલમય બનાવવા માટે ઋષિઓના દિવ્ય ચિંતનમાં જઈએ તે પહેલાં સૌને શાંતિ મળે સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય सौ उज्ज्वल भविष्य न मार्गे आगे वे एक गायत्री महामंत्र ओम भूर्भुव स्व तत्सुर्वरेण्यम भर्गो देवश्य धीमाहि धियो यो न प्रचोदया आओ आज नो संदेश

જીવનના સુખોથી હાથ ધોઈ બેસે છે વિષમતાઓનું મૂળ ઘણું ઊંડું છે તેના પર વિજય મેળવનાર જ તેની પાસેથી ઘણું બધું પામે છે કષ્ટના સમયે જે લોકો વિવેક ધૈર્ય તથા પુરુષાર્થની કસોટી સમજીને પરીક્ષા આપે છે તે જીવનના વાસ્તવિક સુખ શાંતિથી લાભાન્વિત થાય છે સાચા અર્થમાં સુખનો સૂર્યોદય દુઃખોના વાદળા પાછળ છુપાયેલો છે જે વાદળાને ગડગડાટથી ડર્યા વિના તેને પાર કરે છે તેને જ તેની પ્રાપ્તિ થાય છે દુઃખ કષ્ટોનો સૌથી મોટો લાભ એ છે કે તેના આવવાથી પરમાત્માનું સાચા હૃદયથી સ્મરણ થઈ શકે છે અને આ જ કારણે પાંડવોની માતા કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુઃખોનું વરદાન માગ્યું હતું કષ્ટોની તીવ્રતા વ્યક્તિમાં ઈશ્વરની અનુભૂતિ ઉત્પન્ન કરીને તેને તેમની પાસે પહોંચાડી દે છે કઠણાઈઓને દુઃખ આપનાર માનીને જે ભાગે છે તે દુઃખ રૂપે તેની પાછળ પડી જાય છે જે સાહસિક બુદ્ધિમાન તેને સુખમૂલક માનીને તેનું સ્વાગત કરે છે તેને તે જેમ વરદાન આપે છે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસી પૃષ્ઠ આઠ મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની આયુગ ઋષિનો દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ઉજ્જવલ ભવિષ્ય માટેનું સર્વશ્રેષ્ઠ ઓડિયો છે આ ઓડિયોને માત્ર પોતાના પૂરતો મર્યાદિત નહીં રાખતા આને જનજનમાં સ્નેહી સ્વજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં સતયુગી સંસ્કૃતિ લાવવામાં ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે જય શ્રી કૃષ્ણ જય